નમસ્તે મિત્રો, ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલ અંદર સ્વાગત છે. તો હાલમાં રેશન કાર્ડ ધારકો માટે એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. તો જો તમે પણ રેશન કાર્ડ ધારકો છો અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમારા માટે આ ખાસ મહત્ત્વના અને ઉપયોગી સમાચાર છે. સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયો તમને અપડેટ થતા નોટિફિકેશન મળતી રહે. તો રેશન કાર્ડ ધારકો માટે સરકાર આપી રહી છે મોટી ભેટ. તો કેબિનેટ પૌષ્ટિકના તત્વોથી કેન્દ્રીય કેબિનેટ પૌષ્ટિકના તત્વોથી ભરપૂર સોખાને મફત પુરવઠો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તો હાલમાં ઘણી બધી એવી અપડેટ આવે છે કે તમને દર મહિને સોખા આપવામાં નહીં આવે. તો પરંતુ હાલમાં કેબિનેટ દ્વારા એક મિટિંગથી એક જાહેરાત કરવામાં આવી છે કે રેશન કાર્ડ ધારકોને પૌષ્ટિક અને જે તત્વોથી ભરપૂર સોખા આપવામાં આવશે જેને કહેવાય છે ફર્ટિલાઇઝર સોખા. તો ખાદ કાયદા અને અન્ય કલ્યાણકારી યોજનાઓનો હેઠળ 70,082 કરોડ ખર્ચેથી વર્ષ 2028 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો હાલમાં જે કેબિનેટ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, તો હાલમાં સોખા તમને જે પૌષ્ટિક સોખા આપવામાં આવશે તો તેમાં કુલ 70,082 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે. તો આ 2028 સુધી ચાલુ રાખવામાં આવશે, એટલે કે સોખા તમને પૌષ્ટિક 2028 સુધી આપવામાં આવશે તે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ત્યારબાદ પીએમ મોદી અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય પોષક તત્વોથી ભરપૂર એટલે કે 45 સોખા લોહીનું કમી દૂર કરવામાં અને સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપને દૂર કરવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સોખાને પોષક તત્વોથી ભરપૂર બનાવવાની પ્રક્રિયા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર સૂક્ષ્મ પોષક તત્વોનો આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12થી ભરપૂર 45 સોખાના દાણા FRK ને નિયમિત સોખામાં ભેળવવામાં આવશે. એટલે કે જે ફર્ટિલાઇઝર સોખા છે તે સૂક્ષ્મ પોષક તત્વો અને જે આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B થી ભરપૂર માત્રામાં સોખા તે ભેળવવામાં આવશે. ત્યારબાદ જે તમને જે તમારું લોહી છે તેને પણ સુધારી આપશે. તો આ રીતે સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. અને આ રીતે તમે દર મહિને તમને જે સોખા આપવામાં આવશે તે સોખા તમને દર મહિને આપવામાં આવશે. ત્યારબાદ આગળ માહિતી જાણી લઈ કે 45 સોખાનો મહત્ત્વ મફત પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી સત્તાવાર નિવેદન અનુસાર મંત્રીમંડળે જુલાઈ 2024થી ડિસેમ્બર 2028 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ 45 સોખાના મફત સપ્લાયને ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. તો કેબિનેટમાં લેવાયેલો નિર્ણય વિશે માહિતી આપતા માહિતી અને પ્રસારણ માટે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મફત 45 સોખાના સપ્લાય માટે કુલ બજેટ 70,082 કરોડ રૂપિયાનો ફાળવવામાં આવ્યા છે. તો આ સમગ્ર ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. નિવેદન અનુસાર સોખાને પોષક તત્વોથી ભરપૂર બનાવીને પહેલેથી કેન્દ્રીય ક્ષેત્રની પહેલી તરીકે ચાલુ રાખી આપવામાં આવશે તે મહત્ત્વનો નિર્ણય લીધો છે. તો હાલમાં 70,082 કરોડનું જે બજેટ ફાળવવામાં આવ્યું છે તેમાં મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે 45 સોખાનો સપ્લાય કુલ બજેટ 70,082 કરોડનું રહેશે અને ત્યારબાદ 45 સોખા મફતમાં સપ્લાય કરવામાં આવશે. તો આવી રીતે તમને દર મહિને તમને સોખા આપવાનું શરૂ રહેશે. તો વિડીયો કેવા લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ. તબ તક દોસ્તો, બાય બાય.